Hello friends, how are you? I hope you are safe. ગઈકાલે તમે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 જોયું, તો આજે આપણે યુનિટ નંબર 3 જોવાનું છે. અને આજનો આપણો ટોપિક છે યુનિટ નંબર 3, વેજીટેબલ્સ. તો ચલો આપણે આજે વેજીટેબલ વિશે થોડુંક જોઈએ. વેજીટેબલ્સનો મિનિંગ શું થાય? તો વેજીટેબલનો મિનિંગ થાય શાકભાજી. તો તમે ઘણા બધા શાકભાજી જોયા હશે જ. તો હવે એને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય એ આજે આપણે જોવાનું છે. તો તમારી સામે જો કેટલા બધા શાકભાજીના ચિત્રો આપેલા છે અને ચિત્રોની સામે એનું ઇંગ્લિશનું ઇંગ્લિશમાં શું કહેવાય, એનો સ્પેલિંગ શું છે અને ગુજરાતી મિનિંગ શું છે એ બધું જ તમને આપેલું છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો તમારી સામે જે ફર્સ્ટ ચિત્ર જે છે એ શેનું છે? તો એ છે ટમેટાનું. તો ટમેટાને ઇંગ્લિશમાં શું કહેવાય? ટમેટાને ઇંગ્લિશમાં કહેવાય ટમાટો. તો હવે આપણે ટમાટાનું સ્પેલિંગ જોઈએ. TOMATO ટમેટો મીન્સ ટમેટો. પછીનું જે ચિત્ર છે એ છે લીંબુનું. તો લીંબુને ઇંગ્લિશમાં કહેવાય લેમન. તો હવે આપણે લેમનનો સ્પેલિંગ જોઈએ. તો લેમનનો સ્પેલિંગ છે LEMON. લેમન મીન્સ લીંબુ. પછીનું જે ચિત્ર છે એ છે મરચાનું. તો મરચાને ઇંગ્લિશમાં કહેવાય ચીલી. તો આપણે ચીલીનો સ્પેલિંગ જોઈએ CHILLI. ચીલી મીન્સ મરચું. હવે પછીનું જે ચિત્ર જે છે એ છે ડુંગળીનું. તો ડુંગળીને ઇંગ્લિશમાં શું કહેવાય? ડુંગળીને ઇંગ્લિશમાં કહેવાય ઓનિયન. તો હવે ઓનિયનનો સ્પેલિંગ આપણે જોઈએ ONION. ઓનિયન એટલે ડુંગળી. હવે પછીનું જે ચિત્ર છે એ છે રીંગણાનું છે. તો આપણે રીંગણાને ઇંગ્લિશમાં શું કહેવાય? તેને કહેવાય બ્રિંજલ. તો હવે આપણે એનો સ્પેલિંગ જોઈએ BRINJAL. બ્રિંજલ મીન્સ રીંગણ. પછીનું જે ચિત્ર છે એ છે બટાટાનું. તો હવે બટાટાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો બટાટાને ઇંગ્લિશમાં કહેવાય પટેટો. તો હવે આપણે પટેટાનો સ્પેલિંગ જોઈએ PATATO. પટેટો મીન્સ બટાકું. હવે જે પછીનું જે ચિત્ર છે એ છે ગાજરનું. તો ગાજરનું આપણે સ્પેલિંગ જોઈએ અને એનો ઇંગ્લિશ મિનિંગ જોઈએ. તો ગાજરને ઇંગ્લિશમાં કહેવાય કેરેટ. તો ચલો આપણે એનો સ્પેલિંગ જોઈએ CARROT. કેરેટ મીન્સ ગાજર. હવે પછીનું જે ચિત્ર છે એ છે મૂળાનું. તો મૂળાને ઇંગ્લિશમાં શું કહેવાય? મૂળાને ઇંગ્લિશમાં કહેવાય રેડિશ. તો આપણે એનો સ્પેલિંગ જોઈએ RADISH. રેડિશ મીન્સ મૂળો. હવે પછીનું જે ચિત્ર છે એ છે કોબીનું છે. તો હવે કોબીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કોબીને ઇંગ્લિશમાં કહેવાય કેબીજ. તો આપણે કેબીજનો સ્પેલિંગ જોઈએ CABBAGE. કેબીજ મીન્સ કોબી. છે પછીનું ચિત્ર હવે જોઈએ. પછીનું ચિત્ર છે એ છે વટાણાનું. તો વટાણાને ઇંગ્લિશમાં શું કહેવાય? તેને કહેવાય પીઝ. તો આપણે એનો સ્પેલિંગ જોઈએ PEAS. પીઝ મીન્સ વટાણા. હવે પછીનું જે ચિત્ર આપેલું છે એ શેનું છે? એ છે ભીંડાનું. તો ભીંડાને ઇંગ્લિશમાં શું કહેવાય? ભીંડાને ઇંગ્લિશમાં કહેવાય લેડીઝ ફિંગર. તો હવે આપણે લેડીઝ ફિંગરનો સ્પેલિંગ જોઈએ LADYSFINGER. લેડીઝ ફિંગર મીન્સ ભીંડો. પછીનું જે ચિત્ર છે એ છે કાકડીનું. તો હવે આપણે કાકડીનો સ્પેલિંગ જોઈએ. કાકડીનો સ્પેલિંગ છે CUCUMBER. ક્યુકમ્બર મીન્સ કાકડી. પછીનું જે ચિત્ર બતાવી છે એ છે ફૂલગોબીનું. તો ફૂલગોબીને ઇંગ્લિશમાં શું કહેવાય? ફૂલગોબીને ઇંગ્લિશમાં કહેવાય કોલીફ્લાવર. તો હવે આપણે કોલીફ્લાવરનો સ્પેલિંગ જોઈએ CALIFLOWER. કોલીફ્લાવર મીન્સ ફૂલગોબી. તો તમે આજે કેટલા બધા શાકભાજી જોયા, એના ઇંગ્લિશ મિનિંગ જોયા, ગુજરાતી મિનિંગ જોયા. તો આ બધા શાકભાજી છે
એને એકવાર તમારે વાંચવાના છે અને તમારી પાકી બુકમાં એને લખવાના છે. તો હવે એ બધા એકવાર તમે લખી લેજો. એના તમારે કેવી રીતે લખવાનું છે તો ચલો એક્ઝામ્પલ તમને કહું. જો પહેલાં તમારે સ્પેલિંગ લખવાનું, પછી એનો ઉચ્ચાર લખવાનો અને પછી એનો અર્થ લખવાનો. એવી રીતે તમે તમારી બુક્સમાં આ વન ટાઈમ લખી લેજો. ચલો હવે આજે આપણે આ વેજીટેબલ જોયા, હવે આપણે એનું પછીનું યુનિટ સ્ટાર્ટ કરીએ. તો પછીનું યુનિટ જે છે યુનિટ નંબર 4 છે. તો યુનિટ નંબર 4 શું છે? તો યંગ વન્સ, એટલે તમે જોઈ શકો છો કે બધા પ્રાણીઓના બચ્ચા આપેલા છે. તો એ બચ્ચાને આપણે ઇંગ્લિશમાં શું કહેવું એ આજે આપણે જોવાનું છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ યુનિટ નંબર 4. તો ફર્સ્ટ ચિત્ર જે છે એ છે બિલાડીના બચ્ચાનું. તો બિલાડીના બચ્ચાને ઇંગ્લિશમાં શું કહેવાય? બિલાડીના બચ્ચાને ઇંગ્લિશમાં કહેવાય કિટન. તો હવે આપણે એનો સ્પેલિંગ જોઈએ. કે આઈ ડબલ TEN, કિટન મીન્સ બિલાડીનું બચ્ચું. પછીનું જે ચિત્ર બતાવ્યું છે એ છે ગલુડિયાનું ચિત્ર છે. તો ગલુડિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? એને કહેવાય પપ્પી. તો હવે આપણે પપ્પીનો સ્પેલિંગ જોઈએ. PUPPY, પપ્પી મીન્સ ગલોડિયમ. પછીનું જે ચિત્ર છે એ શેનું છે? એ છે બતકના બચ્ચાનું. તો બતકના બચ્ચાને ઇંગ્લિશમાં શું કહેવાય? તેને કહેવાય ડકલિંગ. તો હવે આપણે એનો સ્પેલિંગ જોઈએ. DUCKLING, ડકલિંગ મીન્સ શું થાય? બતકનું બચ્ચું. પછીનું જે ચિત્ર તમને બતાવ્યું છે એ છે મરઘીના બચ્ચાનું. તો મરઘીના બચ્ચાને ઇંગ્લિશમાં કહેવાય ચિકન. તો આપણે એનો સ્પેલિંગ જોઈએ. CHICKEN, ચિકન મીન્સ મરઘીનું બચ્ચું. પછી આપણે જોઈએ તો પછીનું જે ચિત્ર જે છે એ છે વાછરડાનું. તો વાછરડાને ઇંગ્લિશમાં કહેવાય કાફ. તો હવે આપણે કાફનો સ્પેલિંગ જોઈએ. CALF, કાફ મીન્સ વાછરડું. પછીનું જે ચિત્ર જે છે એ છે બકરીના બચ્ચાનું. તો બકરીના બચ્ચાને શું કહેવાય? તેને કહેવાય કીડ. તો આપણે એનો સ્પેલિંગ જોઈએ. KID, કીડ મીન્સ બકરીનું બચ્ચું. પછીનું જે ચિત્ર બતાવ્યું છે એ છે ઘેટાના બચ્ચાનું. તો ઘેટાના બચ્ચાને ઇંગ્લિશમાં શું કહેવાય? એને કહેવાય લેમ. તો હવે આપણે એનો સ્પેલિંગ જોઈએ. LAMB, લેમ મીન્સ ઘેટાનું બચ્ચું. હવે પછીનું ચિત્ર જોઈએ. પછીનું જે ચિત્ર જે છે એ છે વછેરું. તો વછેરાને આપણે ઇંગ્લિશમાં શું કહેવું? તો એને કહેવાય ફૂલ. આપણે એનો સ્પેલિંગ જોઈએ. FOAL, ફૂલ મીન્સ વછેરું. હવે પછીનું ચિત્ર જોઈએ. પછીનું ચિત્ર આપેલું છે સિંહના બચ્ચાનું. તો સિંહના બચ્ચાને ઇંગ્લિશમાં શું કહેવાય? એને કહેવાય કબ. તો આપણે એનો સ્પેલિંગ જોઈએ. CUB, કબ મીન્સ સિંહનું બચ્ચું. પછીનું ચિત્ર જોઈએ એ છે ભૂંડનું બચ્ચું. તો ભૂંડનું બચ્ચાને ઇંગ્લિશમાં શું કહેવાય? એને કહેવાય પિકલેટ. તો આપણે એનો સ્પેલિંગ જોઈએ. PIGLET, પિગલેટ મીન્સ ભૂંડનું બચ્ચું. તો આજે તમે કેટલા બધા પ્રાણીઓના બચ્ચાના ચિત્રો જોયા, એને ઇંગ્લિશમાં શું કહેવાય, એનું ગુજરાતી મિનિંગ શું થાય એ તમે બધું જોયું. તો આ બધું તમારે તમારી બુક્સમાં એક વખત લખવાનું છે અને તમારે પાકું કરવાનું છે. આ યુનિટ નંબર 4 અને આ યુનિટ નંબર 3 તમારે બંને તમારી બુકમાં એક વખત લખવાનું છે. જે મેં તમને કીધું એમ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ ત્રણેય વસ્તુ તમારે એક વખત પાકી બુકમાં લખવાનું છે. તમને લોકોને આજના પીરિયડમાં મજા આવી હશે એવી હું આશા રાખું છું. જો તમને કંઈ ન સમજાય તો પ્લીઝ તમે મને કહેજો. ઓકે સ્ટુડન્ટ્સ, બાય, હેવ અ નાઇસ ડે.